એક દુકાનમાં જાય છે અને પહેલાના સમયમાં મોબાઈલ ફોન તો હતા નહીં, તમને ખ્યાલ છે પબ્લિક ફોન હતા. તો યુવાન ત્યાં જઈને દુકાનદારને પૂછે છે કે મારે આ પબ્લિક ફોનમાંથી ફોન કરવો છે, તો મને તેના માટે મંજૂરી આપો અને એલાવ કરો. દુકાનદાર કહે છે કે હા ભાઈ, તું ફોન કરી શક, યુ કેન ડુ. પણ યુવાનના હાથ મેલા ભેલા હતા, એટલે યુવાને સ્પીકર ફોન કર્યો. દુકાનમાં કોઈ હતું નહીં એટલે દુકાનદાર આખી વાત સાંભળે છે. યુવાન જેની સાથે વાત કરતો તો સામેના છેડે એક લેડી હતા. યુવાને તેને ફોન જોડીને વાત કરી કે તમારે મેડમ પેલા ઘાસ કાપવા વાળા વ્યક્તિની જરૂર હતી ને, તો મારે નોકરી કરવી છે, મને નોકરી આપો, હું તમારું સરસ ઘાસ કાપી દઈશ. તો સામે જે લેડી હતા એ એવું કહે છે કે ભાઈ મારે હવે જરૂર નથી, મને એક યુવાન મળી ગયો છે અને ઘાસ કાપવાનું સરસ કામ કરે છે, આઈ એમ હેપી વિથ હિમ, મારે હવે તમારી જરૂર નથી. યુવાન પાછો ફોન ઉપર કહે છે કે મેડમ પ્લીઝ મને નોકરી આપો, હું જે તમને જે નોકરી કરે છે એના કરતાં વધુ સારી રીતે ઘાસ કાપી દઈશ. પણ મેડમ કહે છે ના ભાઈ, મારે જરૂર નથી, તે સરસ જ કામ કરે છે. યુવાન પાછો કહે છે કે મેડમ જો તમે મને નોકરી આપશો ને, તો એ યુવાન કરે છે એના કરતાં વધારે કામ કરી દઈશ, આજુબાજુ સફાઈ કરી દઈશ અને પૈસા પણ ઓછા લઈશ. છતાં મેડમ એકના બે થતા નથી. મેડમ કહે છે ના ભાઈ, મારે નોકરીમાં તમને રાખવાની જરૂર નથી, એ સરસ કામ સંભાળે છે. દુકાનદાર આખી વાત સાંભળે છે, ફોન યુવાન કટ કરે છે. સરપ્રાઇઝિંગલી યુવાન ખુશ હતો. તો દુકાનદારે એને વાત કરી કે ભાઈ તું તો તને નોકરી ના પાડી છે, તો એ કે તું કેમ ખુશ છો, તને દુઃખ થવું જોઈએ ને, તું એક કામ કર, તને હું મારી દુકાનમાં નોકરી રાખીશ, મને એમ લાગે છે તારે નોકરીની જરૂર છે અને તારામાં ધગસ છે નોકરી કરવા, તારી ઉંમર 18-20 વર્ષ છે, તો તું મારે ત્યાં નોકરી કરજે. દુકાનદાર નો આ જવાબ સાંભળીને યુવાન એને એવું કહે છે કે ખરેખર મારે નોકરીની જરૂર નથી, મેડમની સાથે જે મેં વાત કરી અને મેડમ એવી વાત કરી કે મારે ત્યાં જે નોકરી કરે છે યુવાન સરસ જ કામ કરે છે, એ યુવાન હું પોતે જ છું, હું તો મારું નિરીક્ષણ કરતો હતો, સ્વ નિરીક્ષણ, કે મને મારા કામથી મારા મેડમ ખુશ છે કે નહીં. દુકાનદારને પણ આશ્ચર્ય થયું. મિત્રો, મારી કહેવાની વાત એવી છે કે આ 18-20 વર્ષનો યુવાનને જે કામ કરવાની ધગસ છે, એને કામ કરવાની તાલાબ એવી છે, આવું કેટલાક યુવાનોમાં હોય છે. મારે તમને બીજી વાત એટલા માટે કરવી છે કે તમે અત્યારે કોલેજ શિક્ષણમાં છો, કોલેજના ઉંમરે પહોંચી ગયા છો, ઉંમર આપણી 18-20 વર્ષ હોય તો અત્યારથી આપણે આપણો ખિસ્સા ખર્ચ, આપણે જેને પોકેટ મની કહીએ છીએ, કઈ રીતે કાઢી શકાય, તો એ આ વાત શીખવા જેવી છે. એક રમૂજી કિસ્સો છે. એક યુવાન ખૂબ ભણે છે, આ યુવાન કરતા એકદમ વિપરીત પરિસ્થિતિ છે. યુવાન ભણી ભણીને 28-30 વર્ષનો થાય છે, પોતાના વિષયમાં નિષ્ણાત બને છે, તે સંસ્કૃતનો વિષય હોય છે, પીએચડી સુધી ભણી નાખે છે અને સંસ્કૃત શ્લોકો અને મંત્રોચ્ચાર અને બધી પંક્તિઓ અને બધું ફટાફટ બોલે અને સંસ્કૃતમાં એકદમ વિદ્વત વ્યક્તિ બની જાય છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે એનામાં બીજી કોઈ સ્કિલ ડેવલપ થઈ હોતી નથી, માત્ર એ સંસ્કૃતમાં નિષ્ણાત છે. અને હવે પરિસ્થિતિ એવી થાય છે કે 28-30 વર્ષે તો એના ઘરની જવાબદારી આવી ગઈ હોય છે, પોતે કંઈ કમાતો નથી એટલે નોકરીની શોધ કરે છે અને સામે એને નોકરી મળતી નથી. તો 28-30 વર્ષની ઉંમર થઈ જાય, સંસ્કૃતમાં વિદ્વાન છે, ખૂબ ભણ્યો છે, પણ આવું થાય, નોકરી ન મળે ત્યારે શું કરવાનું? હવે આ સંસ્કૃતનો વિદ્વાન પંડિત ક્યાંય પેટ્રોલ પંપમાં પેટ્રોલની નોકરી નહીં કરી શકે. ઘણા યુવાનો પેટ્રોલ પંપમાં નોકરી કરતા હોય છે, પેટ્રોલ ફીડ કરી દેતા હોય છે તે વિહિકલમાં, ઘણા છાપા નાખવા જતા હોય છે. હવે આ ભાઈ તો સંસ્કૃતનો વિદ્વાન પંડિત છે, છાપા નાખવા નહીં જઈ શકે કે પંચરની દુકાન પણ ન કરી શકે. એટલે કેટલીક વાર ખૂબ ભણ્યા પછી આવું થતું હોય છે,
એટલે મારી વાત એટલી જ છે કે આપણે કોલેજના ઉંમરે પહોંચીએ, કોલેજના ઉંમરે આપણો પગ પડે, 18-20 વર્ષની ઉંમરથી આપણે કોઈને કોઈ ને કોઈ સ્કિલ શીખવા માંડવી જોઈએ, કોઈ ના કોઈ વિષયમાં આપણે પોતાનો ખિસ્સા ખર્ચ કાઢી શકીએ. આમ પણ આ ઉંમર એવી છે કે આપણે ઘરની જવાબદારી હોતી નથી. હા, કેટલાક લોકોને તો ઘરની પણ જવાબદારી આવી ગઈ હોય છે અને સાથે ભણતા હોય છે. તો તેઓ મારો જે અનુભવનો વિષય છે પત્રકારત્વ અને પર્વતારોહણ, એ વિદ્યાર્થી મિત્રો કોલેજમાં ભણતા ભણતા પત્રકારત્વ અને પર્વતારોહણમાં કઈ રીતે કેરિયર બનાવી શકે તેના ઉપર તમારી સાથે આજે વાત કરવાની છે. ઘણા મિત્રોને તો ખૂબ જાહો જલાલી હોય છે, એમને કઈ જરૂરિયાત હોતી નથી, પણ છતાં જો પોતે અત્યારથી પગભર થાય તો 25-27 વર્ષે પોતે પોતાના ફિલ્ડમાં પોતાના કેરિયરમાં એકદમ સ્થિર બની જાય. તો અત્યારથી આવું કંઈ ને કંઈક સ્કિલ શીખવા માંડીએ, સાથે ભણવાનું તો છે, તમે ભણી રહ્યા છો, વચ્ચે વચ્ચે પાર્ટ ટાઈમ જોબ કરી શકાય. પાર્ટ ટાઈમ જોબ કરવાથી એનો મતલબ એવો નથી કે તમારે અત્યારે ખૂબ કમાવાનું છે, આપણે અબજોપતિ થવું છે એવું નથી, પણ આજથી 5-7 વર્ષ પછી આપણે પોતાનું ઘર ચલાવી શકીએ, આપણા કેરિયરમાં આપણે સ્થિર થઈ શકીએ, એના માટે તમને પત્રકારત્વ અને પર્વતારોહણ આ બંને વિષય ઉપયોગી થઈ દેવા છે. હા, ઘણા મિત્રો એવા હોય છે કે 25-27-30 વર્ષ સુધી એક ધારું ભણ્યા હોય અને પછી પોતે ક્લાસ 1 કે 2 ઓફિસર બનતા હોય, કલેક્ટર બને, ડીએસપી બને, તો એ લોકો માટે સતત 25-27 વર્ષ સુધી એક સાધના કરીને ભણવાનું એ લેખે છે. પરંતુ જો હમણાં વાતથી એક સંસ્કૃત વિદ્વાન પંડિત જેવું થાય અને 28-30 વર્ષે આપણે કોઈ જોબ ન મળે ને આપણે એક ધાર ભણ્યા ગયા હોય, બીજી કોઈ આપણા પાસે સ્કિલ ન હોય, તો આપણને પછી મુશ્કેલી પડતી હોય છે. પત્રકારત્વ અને પર્વતારોહણ બંને વિષયમાંથી સૌથી પહેલી વાત તમને પર્વતારોહણની કરું. અત્યારે તમે કોલેજમાં ભણો છો, બંને વેકેશન આવતા હોય, દિવાળી વેકેશન, ઉનાળાનું વેકેશન, તો આ સમયમાં તમે પર્વતારોહણની એટલે કે આપણે માઉન્ટેનિયરિંગ કહીએ છીએ, તો એ માઉન્ટેનિયરિંગનું સ્કિલ તમે ડેવલપ કરો. એના માટે આપણું ગુજરાત રાજ્ય પણ નસીબદાર છે કે આપણી ગુજરાત સરકારે ઇન્સ્ટિટ્યૂટ બનાવેલું છે સ્પેશિયલ રોક ક્લાઇમ્બિંગ માટે, પર્વતારોહણ સંસ્થા છે માઉન્ટ આબુમાં. આમ તો માઉન્ટ આબુ રાજસ્થાનમાં છે, પરંતુ એ આપણા ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની કોલેજ છે જ્યાં અમે લોકો ઇન્સ્ટ્રક્ટર તરીકે જોડાયેલા છીએ. તો ત્યાં બેઝિક કોર્સ થાય છે જે 10 દિવસનો છે, એડવાન્સ કોર્સ થાય છે 15 દિવસનો છે, અને પછી 1 મહિનાનો કોચિંગ કોર્સ હોય છે. તો એ કોચિંગ કોર્સ કરીને તમે અમારી જેમ ઇન્સ્ટ્રક્ટર બની શકો, અને ઇન્સ્ટ્રક્ટર બનો ત્યારબાદ તમે કોર્સ કરાવવા માટે જાઓ, 10 દિવસનો બેઝિક કોર્સ કરાવો કે 15 દિવસનો એડવાન્સ કોર્સ, તો તમને દરરોજનું ત્યાં સરકારના નિયમ પ્રમાણે 200-300 રૂપિયા એવું બધું મળતું હોય છે. એ કોર્સ એકાદ બેઝિક કરાવીને તમે આવો, અથવા વેકેશનમાં 2-3 કોર્સ કરાવી લીધા હોય, તો તમારો આખા સત્રનો ફીનો ખર્ચ નીકળી શકે. ઉપરાંત ફીનો ખર્ચ તો નીકળી શકે, આજથી 5-7 વર્ષ પછી તમારે કોઈ મિલિટરીમાં જવાની ઈચ્છા હોય કે પોલીસની ભરતી હોય, તો ત્યાં પણ આ બધા સર્ટિફિકેટ્સ કામમાં આવશે કે વન વિભાગની ભરતી હોય. અત્યારથી આ બધું શરૂ કરી દઈએ તો એના મીઠા ફળ 2-3 વર્ષે ચાખવા મળતા હોય છે, અને અત્યારે તમારો ખિસ્સા ખર્ચ તો એમાંથી નીકળવાનો જ છે. ઉપરાંત તમારે એક નવી સ્કિલ ડેવલપ થશે, ઉપરાંત સત્રમાં તો અહીંયા તમારું ભણવાનું ચાલતું રહે છે, તો વેકેશનમાં આવું કામ કરી શકાય, 7-8ની રજાઓમાં પણ કોર્સ કરી શકાય. તો એ એક વેબસાઇટ તમે યાદ રાખી લો, goojmount.com નામની આ વેબસાઇટ છે, અથવા તો તમે પત્ર વ્યવહારથી પણ માઉન્ટ આબુ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ કોલેજ એનો સંપર્ક કરીને બેઝિક કોર્સ માટે એપ્લાય કરી શકો. તો શરૂઆત તમારે બેઝિક કોર્સથી કરવી જોઈએ. 10 દિવસનો એ કોર્સ છે, એ એડવાન્સ 10 દિવસનો બેઝિક કોર્સ કરો, પછી એડવાન્સ કોર્સ થાય છે 15 દિવસ, અને પછી છેલ્લે 1 મહિનાનો કોચિંગ કોર્સ છે. કોચિંગ કોર્સ કર્યા પછી તમે ઇન્સ્ટ્રક્ટર બનો છો, પણ આ કોર્સ કરવા માટે 10 દિવસ 15 દિવસ અને 30 દિવસ, એટલે 30 ને 10 40, 40 ને 50, 55 દિવસે તમે
ત્યાં ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરવા માટે જોડાઈ શકો છો અને તમારું અર્નિંગ શરૂ થઈ જાય અને હમણાં વાત થઈ એમ ભવિષ્ય તમે એમાં કેરિયર બનાવી શકો તમે એમાં સરસ કામ કરશો તો ભવિષ્ય એચએમઆઈ હિમાલયન માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યુટ જે દાર્જિલિંગમાં છે મનાલીમાં અટલ બિહારી વાજપાઈ ઇન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટેનિંગ છે ઉત્તરકાશીમાં જવાહરલાલ નહેરુ માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યુટ છે બધી હિમાલયન ઇન્સ્ટિટ્યુટ છે એના દ્વારા તમે માઉન્ટ એવરેસ્ટ કે નંગા પર્વત કેવા કોઈ ક્લાઇમ્બ એક્સપિડિશન માટે જવું હોય તો પણ તમે જઈ શકો છો આમ તો પર્વતારોહણ એક મોંઘો ડાટ વિષય છે પર્વતારોહણ છે એ ખર્ચાળ શોખ છે પરંતુ જો તમને મેં વાત કરી એવી સિસ્ટેમેટિક રીતના આગળ વધો તો આપણો શોખ પણ પૂરો થઈ શકે આપણું કેરિયર પણ તેમાં બની શકે અને આપણો અત્યારથી 18-20 વર્ષની ઉંમરથી ખિસ્સા ખર્ચ પણ નીકળી શકે છે એટલે તમારે આ પર્વતારોહણમાં અત્યારથી કોલેજના ઉંમરેથી આગળ વધવું હોય અને ખોટો ક્યાંય ઘણા તો પછી એવું થાય કે કોલેજના તમારા પીરિયડ ને લેક્ચર્સનો ટાઈમ 5-7 કલાક નો હોય એ સિવાય ફાલતુ ટાઈમ બગાડતા હોય છે વેસ્ટિંગ ટાઈમ હોય છે તો એનો ઉપયોગ આ રીતે કરી શકાય માઉન્ટ આબુમાં જે રીતે પર્વતારોહણ કોલેજ છે એનું એક કેન્દ્ર જુનાગઢમાં પણ છે ત્યાં એક બેઝિક કોર્સ થાય છે પરંતુ એડવાન્સ અને કોચિંગ કોર્સ કરવા માટે તો માઉન્ટ આબુ જવું પડે એટલે જો તમને ઈચ્છા હોય તો તમે જુનાગઢ પણ 10 દિવસનો બેઝિક કોર્સ કરી શકો છો તો આ રીતે તમે પર્વતારોહણમાં અત્યારથી પોતાનું કેરિયર બનાવી શકો છો છતાંય તમને કાંઈ તકલીફ હોય તો મેં તમને વાત કરી એમ ભુજમાઉન્ટ.com નામની વેબસાઇટ છે તેમાં ફોન નંબર્સ એની બધી લિંક જોડાયેલી છે તમને વધારે એમાં બધું સમજ આવશે અને 10 દિવસનો બેઝિક કોર્સ કરવા જાવ તો ત્યારે પણ અમુક કોર્સ તો સરકારી ખર્ચે હોય છે તો તમારે આવવા જવાનું ટિકિટ ભાડું પણ મળતું આપણી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા પણ દીકરા દીકરીઓને મોકલવામાં આવે છે ઘણા વિદ્યાર્થીઓએ બેઝિક એડવાન્સ કોચિંગ કોર્સ કરેલા છે આપણા યુનિવર્સિટીના ઇન્સ્ટ્રક્ટર તરીકે ત્યાં મિત્રો સેવા આપી રહ્યા છે પોતાનું અર્નિંગ પણ મેળવી રહ્યા છે અને ભવિષ્ય કેરિયરમાં આગળ વધી રહ્યા છે તો આ મેં તમને વાત કરી કે પર્વતારોહણમાં કઈ રીતે અત્યારના કોલેજ શિક્ષણના મુદ્દેથી આગળ વધીને પોતાનું કેરિયર બનાવી શકાય અને એની શરૂઆત અત્યારથી થઈ શકે એ જ રીતે બીજી મારું જે ફિલ્ડ છે પત્રકારત્વ તો પત્રકારત્વમાં જેને આપણે મીડિયા કહીએ છીએ તેમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ તેની શરૂઆત પણ આ 18-20 વર્ષની ઉંમરે થઈ શકે અત્યારે તમે લોકો કોલેજનો તમારો સવારનો સમય હોય તો તમે બપોરે ફ્રી રહેતા હશો બપોરનો કોલેજનો સમય હોય તો સવારે ફ્રી રહેતા હશો તો ભાવનગરની અંદર આસપાસ આજકાલ એવા દૈનિક તત્વો એવા છે કે સાંજે બહાર પડે છે તો એમાં પાર્ટ ટાઈમ તમે લોકો પ્રેસ નોટ બનાવવા માટે કેમ સવારે જઈ શકો એ છાપું સાંજે બહાર પડતું હોય છે તો સવારમાં તમે ત્યાં 2-4 કલાકની પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો જો તમારે સાંજે કામ કરવું હોય બપોરની કોલેજ હોય અને સવારે તમે કોઈ બીજા કામમાં રોકાયેલા હોય તો સૌરાષ્ટ્ર સમાચાર છે ગુજરાત સમાચાર છે સૌરાષ્ટ્ર સમાચાર એટલે દિવ્ય ભાસ્કર સંદેશ સમાચાર છે આ બધા અખબારો તમે ત્યાંનો સંપર્ક કરીને 2-4 કલાક પાર્ટ ટાઈમ પ્રેસ નોટ બનાવવાની કામ કરી શકો એનાથી તમને તમારો ખિસ્સા ખર્ચનો ખર્ચ પણ નીકળશે એક સ્કિલ ડેવલપ થશે જે સ્કિલ ડેવલપ થશે એ તમને 5-7 વર્ષ પછી ઉપયોગી થશે કદાચ એવું પણ બની શકે કે કોઈ તો તમારામાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે ત્યાં સુધીમાં ખૂબ સારા પત્રકાર બની ગયા હોય ઉપરાંત જય હિંદ છે ફૂલછાપ છે આવા ઘણા અખબારો હોય છે કે જેના દ્વારા તમે અત્યારથી પ્રેસ નોટ બનાવવા માટે જવું ત્યાં કઈ રીતના ફીડ હોય છે યુનિવર્સિટી ફીડના સમાચારો કેવી રીતે બને છે મહાનગરપાલિકા કોર્પોરેશનના સમાચારો કઈ રીતે બને છે સ્પોર્ટ્સ વિભાગના સમાચારો કઈ રીતે બને છે પોલિટિક્સના સમાચારો કઈ રીતે બની શકે આ છે ને ખરેખર મિત્રો આ સ્કિલ ડેવલપમેન્ટનું કામ છે આ નોકરી કરવી એ ખરેખર તો લર્નિંગ પ્રોસેસ છે માત્ર ને માત્ર પૈસા કમાવવા માટે આપણે બધા કામ કરીએ છીએ એવું નથી પરંતુ આપણે એવું કહેવાય છે કે જો આપણે સરસ્વતી માતાનું પૂજન કરીએ તો ઓટોમેટિક લક્ષ્મી માતાજી પાછળ પાછળ આવતા હોય છે એટલે ખરેખર આપણો ટાર્ગેટ લર્નિંગ પ્રોસેસ હોવો જોઈએ અર્નિંગ માટે નહીં
આપણે કંઈક ને કંઈક કામ કરતા રહીએ શીખતા રહીએ તો ઓટોમેટિક આપણને અર્નિંગ પણ થતી હોય છે અને આપણો ખર્ચ નીકળી શકે અને 25 27 વર્ષે આપણો આપણો ઘર પણ ચલાવી શકીએ ઘણા મિત્રો એવા હોય છે કે 20 22 વર્ષે સંપૂર્ણ કુટુંબ પરિવાર ચલાવવા માટે સક્ષમ બની ગયા હોય છે તો આ વસ્તુ આપણે કોલેજમાં ભણતા ભણતા શીખી શકીએ છીએ ઉપરાંત અત્યારે તો જેમ મેં તો તમને અત્યારે બધા અખબારની વાત કરી એ બધું પ્રિન્ટ મીડિયા છે એ રીતે ઇલેક્ટ્રોનિક મીડિયા છે બધી તમે ન્યૂઝ ચેનલ્સ ઈટીવી છે વીટીવી છે એબીપી અસ્મિતા આવી બધી ન્યૂઝ ચેનલ જોતા હશો તો એમાં પણ પાર્ટ ટાઈમ રિપોર્ટરનું તમને કામ મળી શકે છે અને એક્સપિરિયન્સ મળવાથી તમે ગ્રેજ્યુએશન કરો ગ્રેજ્યુએશન પૂર્ણ થાય પછી તમે લોકો જર્નાલિઝમનો કોર્સ પણ કરી શકો છો એની ડિગ્રી લઈ શકો છો એમાં પીએચડી કરી શકો છો અને સાથે સાથે આ બધું પ્રેક્ટિકલ કામ કરી શકાય છે તો એ ચેનલનો સંપર્ક કરી અથવા તમને એવું લાગે કે તમને પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ક્યાંય કામ મળતું નથી તમારે કામ કરવું જ છે તો તમે YouTube ચેનલ અત્યારે શરૂ કરી શકો છો હવે તો આ મોબાઈલ અને ટેકનોલોજીના જમાનામાં જે કોઈની પાસે જે કોઈ ક્ષમતા હશે પ્રતિભા હશે એને બહાર લાવવા માટેની અત્યારના સમયમાં વિપુલ તક છે તમે YouTube પોતાની ચેનલ શરૂ કરી શકો જર્નાલિઝમના થીમ ઉપર એમાં જે કંઈ સમાચારોને લગતું કામ હોય તમને એમ લાગે કે અહીંયા કંઈક ખોટું કામ થઈ રહ્યું છે તો એનું વિશ્વસનીય રીતે તમે રેકોર્ડિંગ કરીને તમે તમારી ચેનલ ઉપર મૂકી શકો છો કોઈ સારી ન્યૂઝ સ્ટોરી હોય તમે કોઈ પ્રવાસના સ્થળોએ ફરો કોઈ ઇન્ટરવ્યૂ કરો તો એનું રેકોર્ડિંગ કરીને અને એમાં કોઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી હવે તો આપણા મોબાઈલ ફોન એવા છે કે કોઈ પણ જાતના ખર્ચ વગર આપણી પાસે જે વસ્તુ અવેલેબલ છે તેનાથી આપણું કામ રોડવી શકાય અને YouTubeમાં તમારે જ્યારે 1000 સબસ્ક્રાઇબર થઈ જશે અને 4000 કલાકનો વોચ ટાઈમ થશે ત્યારે YouTube તરફથી તમને અર્નિંગ શરૂ થઈ જશે તો અત્યારથી મિત્રો તમને મેં આજે પત્રકારત્વની વાત કરી અથવા તો ઘણા મિત્રો એવા હશે કે આમાં ગામડામાંથી આવતા હશે તેઓ ગામડામાં રહેતા હશે તો ત્યાંની સ્થાનિક સમસ્યાઓ શું છે ત્યાં રસ્તાઓ તૂટેલા છે ત્યાં ગંદકી છે અથવા તો તંત્ર દ્વારા કોઈ વસ્તુનું ધ્યાન આપવામાં આવતું નથી તો એના સમાચારો બનાવવાની કોશિશ કરો અત્યારથી શરૂઆત કરો ઇટ્સ અ લર્નિંગ પ્રોસેસ આ બધું તમે લર્ન કરશો તો ભવિષ્ય ચોક્કસપણે અર્ન થશે પણ એની શરૂઆત અત્યારથી કરી દેવી જોઈએ ઘણા મિત્રો તો અત્યારે એવું હોય છે કે કોઈ પ્લાનિંગ જ હોતું નથી અત્યારે ભણ્યા કરે અને આપણે વાત થઈ એમ પીએચડી વાળા ભાઈની જેમ એકલું ભણભણ કરે અને પછી 28-30 વર્ષ એમ થાય કે હવે તમારે ઘર ચલાવવા માટે શું કરવું તો આવું ન થાય એના માટે અત્યારથી આ બધું કામ કરતા રહેવું જોઈએ અત્યારથી પત્રકારત્વ અને પર્વતારોહણ તમારા બંને ફિલ્ડ છે એટલે મેં તમને વાત કરી તમે એમાં અત્યારે કોલેજના મુદ્દેથી આ રીતે આગળ વધી શકો પણ એવા ઘણા બધા કામ છે કે તમે પાર્ટ ટાઈમ કરી શકો જે તે વિષયના નિષ્ણાત એના વિશેની વાત કરી શકે મેં આ બંને ફિલ્ડની વાત કરી છે એમાં તમને કોઈ કંઈ મુશ્કેલી હોય તો ચોક્કસથી મને જણાવજો પણ તમે આગળ વધો હમણાં જે આપણે સૌથી પહેલા એક યુવાનની વાત કરી કે એને કેટલી બધી તાલાવેલી હતી એને કંઈ કામ કરવું હતું આમાં મેં ઘણા યુવાનોને એવા જોયા છે કે એમના મમ્મી પપ્પા ગામડામાં ખેતી કરતા હોય છે એ બધા દીકરા દીકરીઓ અહીંયા ભેગા થઈને એક રૂમ રાખીને 4 મિત્રો ભણતા હોય છે રસોઈ બનાવતા હોય છે અને પોતાનો અભ્યાસ કાળ પૂરો કરે છે અને આવા મિત્રો ચોક્કસ ક્યારેક આગળ વધતા હોય છે એમના મધર ફાધર તો ગામડામાં હોય છે તો આ લોકો માટે પણ આ રીતે આગળ વધવાની જરૂરિયાત છે ખોટો ટાઈમ વેસ્ટ કરવાથી આપણે જે ગોલ તરફ આગળ વધવું છે આપણે કંઈક જીવનમાં કરવું છે એ ન થઈ શકે એટલા માટે સતત આપણા કેરિયર ઉપર ધ્યાન આપવું જોઈએ જેમ એ યુવાની મિત્રો તમને વાત કરું કે એ મેં તમને જે શરૂઆતનો પ્રસંગની વાત કરી કે એક યુવાન જાય છે અને પોતાના મેડમને ઘાસ કાપવાની વાત કરે છે એ આખી સ્ટોરી ભાવનગરના તબીબ ડોક્ટર આઈ કે વીજળીવાળા સાહેબે લખેલી છે પાર્ટ ટાઈમ જોબ તમને કરવાની વાત કરી ને ડોક્ટર છે તેઓ એવા ઘણા ડોક્ટરો છે કે પોતે ફૂલ ટાઈમ તબીબી કામ કરે છે સાથે સાથે લખતા જાય છે ડોક્ટર આઈ કે વીજળીવાળા સાહેબ ભાવનગરના જાણીતા તબીબ છે તેમણે પોતે આ વાર્તા લખેલી છે તેમના પુસ્તકમાંથી એમાંથી મેં તમને આ વાત કરી એમના
સાયલેન્સ પ્લીઝ હોય કે મોતીચારો હોય કે મનનો માળો હોય આ બધા પુસ્તકો પણ ક્યારેક વાંચવા જોઈએ છે પણ તમે અત્યારથી તમારો હિસાબ કાઢતા થાઓ અને પછી ઘણાનું તો એવું હોય છે કે મમ્મી પપ્પા એટલું કમાઈને દે અને આપણે રોજના 100 150 200 રૂપિયા નો કરે નારાયણને તમારામાંથી કોઈને વ્યસન હશે તો હવે તો સિગરેટનો ભાવ 10 20 રૂપિયા થઈ ગયો છે તો રોજની આપણે 5 7 સિગરેટ પી જઈએ અને પછી આપણું અર્નિંગ પોતાનું તો ઝીરો મને એક માયાભાઈ આહીરનો પ્રસંગ એ રમુજી પ્રસંગ કહે છે કે દીવ દમણ અને ગોવા જરૂર જાઓ ફરવા જાઓ ખૂબ ખર્ચો કરો ખૂબ મજા કરો અને એસો આરામથી જીવન જીવો પરંતુ એ પૈસા આપણા પોતાના હોવા જોઈએ આપણા મમ્મી પપ્પાના પૈસે એ બધા લીલા લેર ન એમ આપણા પોતાના પૈસે આ બધું કરી શકીએ એટલા માટે આ વાત કરી છે આઈકે વીજળીવાળા સાહેબના જેવી રીતના શરૂઆતનો પ્રસંગ હતો એમ છેલ્લે એક આઈકે વીજળીવાળા સાહેબના પ્રસંગની વાત કરીને અહીંયા મારી આ સ્પીચની વાત પૂરી કરું છું એ પ્રસંગ એવો છે કે કેવી રીતે નિષ્ઠાથી કામ કરવું અને પથ્થરોનું કામ કરે એને શિલ્પી કહેવાય ને શિલ્પ કામ કરે એવી રીતે એક શિલ્પી એક મૂર્તિ બનાવી રહ્યા હતા અને મૂર્તિ એકદમ બરાબર તૈયાર થઈ ગઈ પછી એ મૂર્તિ બાજુમાં મૂકી દીધી બીજી બનાવવા ગઈ એટલે આપણા જેવો કોઈ ભાઈ ત્યાં જાય છે અને કહે છે કે આ મૂર્તિ તો એક પડી છે ને બીજી કેમ બનાવવા ગઈ તો એ શિલ્પી કહે છે કે એ મૂર્તિમાં અહીંયા છે ને નાકની પાસે ઘસરકો પડી ગયો છે અને ટૂંકમાં ફોલ્ટ વાળું આ કામ મારાથી થયું છે આ પીસ ફોલ્ટ વાળું છે અને નાનકડો એક ઘસરકો છે નાકમાં તો આ ભાઈ જઈ ચેક કરે છે તો બહુ નાનકડો દેખાય પણ નહીં એવો હતો અને એને પૂછ્યું કે આ મૂર્તિને સ્ટેચ્યુને ક્યાં મૂકવાનું છે કે તો સામે 20 ફૂટ ઊંચો જે સ્તંભ દેખાય છે ને પોલ એના ઉપર આ મૂર્તિને મૂકવાની છે તો આ ભાઈ શિલ્પીને કહે છે અરે ભાઈ તું તો મૂર્ખ છો મને અહીંથી નાકમાં ઘસરકો પડ્યો છે આ ફોલ્ટ વાળો પીસ છે મને અહીંથી નથી દેખાતો હવે 20 ફૂટ ઊંચા થાંભલા ઉપર કોઈને કેવી રીતે દેખાય એટલે તું તો આ ગધા મજૂરી કરે છે અને તારે આવી રીતના એ મૂર્તિ બદલે બીજી નો બનાવવા એવું એ મૂર્તિ તારા માલિકને આપી દે અને પૈસા લઈ લે પણ શિલ્પી એને કહે છે કે કોઈ જોવે કે ન જોવે પણ મારા ભગવાને આ જોયું છે કે અહીંયા નાકમાં ઘસરકો પડ્યો છે હું આવું ફોલ્ટ વાળું પીસ વેચીને હું પૈસા કમાઈશ નહીં તો મિત્રો આ એમની પ્રામાણિકતા છે આપણે જે કાંઈ પણ કામ કરીએ અત્યારથી 18-20 વર્ષની ઉંમરથી પત્રકારિત્વમાં કામ કરો કે પર્વતારોહણમાં કામ કરો કે જે તે તમારો બિઝનેસ હોય કે ભવિષ્ય ક્યાંક સારી નોકરી કરતા રહેશો જે કામ કરીએ આ રીતે ધગસથી કામ કરીએ આપણે જ્યાં પણ કામ કરીએ ત્યાં આટલી નિષ્ઠાથી કામ કરીએ એવી તમારી પાસે આશા રાખીને મારી વાત અહીંયા પૂરી કરું છું ધન્યવાદ મિત્રો